ફિલ્મી ગીત સ્ક્રીનશોટ તમે લેતા થાવ ત્યાં સુધી તમને હું માહિતી આપી દઉં. ઘણા મિત્રો પૂછતા હોય છે કે સર વોટ્સઅપ કોર્સમાં શું આવે છે, પીડીએફ ફાઇલ કેવી રીતે મળશે આપણને, એ બધી જ વિગતો તમને હું આપી દઉં છું. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે જે પીડીએફ ફાઇલ હું બનાવું છું એમાં મેં કેવી રીતે બનાવી છે ખાસ અગત્યનું છે, ખાસ સાંભળી લેજો. કે પહેલી જે છે ગરબાની છે, બીજી છે એ ત્રણ તાલીના ગરબાની છે, અને ત્રીજી ત્રણ તમે એકસાથે ખરીદો તો તમને શું ફાયદો થાય. આ જે ફિલ્મી ગીતોની પીડીએફ ફાઇલ છે એ મેં એવી રીતે બનાવી છે કે તમે ગરબાના પ્રોગ્રામમાં ગરબા વગાડતા હોય એની સાથે સાથે મ્યુઝિક તરીકે ફિલ્મી ગીતો વગાડી શકો, અને ફિલ્મી ગીતોની પણ ફરમાઈશ હોય, દાખલા તરીકે કાલા કૌવાની ફરમાઈશ આવી શકે છે. કાલા કૌવા તમારે ગાવું પડે અથવા વગાડવું પડે, અને એનું મ્યુઝિક બહુ હિટ છે, એ ફિલ્મી ગીત બહુ હિટ છે એટલા માટે. એટલે આ ત્રણ પીડીએફ ફાઇલ તમે એકસાથે ખરીદો તમે ગરબાનો પ્રોગ્રામ આખો કરી શકો વિથ મ્યુઝિક. ચોથી ફાઇલ છે લગ્ન ગીતની છે, જેમાં લગ્ન ગીતો આવશે વિધિ અનુસારના, ફિલ્મી ગીતો આવશે વિધિ પ્રમાણે, જે મોસમ પ્રમાણે આવાટે ગવાતા હોય કે લગ્ન થતા હોય એટલે કપલના સોંગ આવે, લોકગીત આવે, ગઝલ આવે, બધું જ મિક્સ આખો લગ્ન ગીતનો પ્રોગ્રામ તમે ગાઈને વગાડીને કરી શકો એ રીતના છે. અને પાંચમી છે ભજનની પીડીએફ ફાઇલ છે, ભજનમાં જેમને ઇન્ટરેસ્ટ હોય, અને પાંચે પાંચ પીડીએફ ફાઇલ તમે આ રીતના નોટેશન સાથેની ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. એની માહિતી હું તમને મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78, મને મેસેજ કરજો, હું તમને માહિતી આપી દઈશ બધી જ. વોટ્સઅપ કોર્સમાં શું છે કે ઘણા મિત્રો પૂછે છે કે વોટ્સઅપ કોર્સ કરવાથી વગાડતા આવડે કે ના આવડે. તમે કોઈ પણ પ્રકારનો કોર્સ કરો, તમે ક્લાસમાં જઈને શીખતા હોય, ઓનલાઈન શીખતા હોય કે વોટ્સઅપ કોર્સથી શીખતા હોય, તમારી પોતાની સમજ, તમારી બુદ્ધિ અને કુદરતે તમને કેટલી સમજ આપી છે સંગીત શીખવાની એના ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ વ્યક્તિ ક્લાસમાં જાઓ એટલે 100 એ 100% આવડી જાય એવી કોઈ ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ તમારી સમજ અને બુદ્ધિ હોય, મહેનત હોય તો તમે કોઈ પણ રીતે, તમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળે તો તમે શીખી શકો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. પણ વોટ્સઅપ કોર્સ કરવાથી ફાયદો એ થાય કે તમે પદ્ધતિ શીખી શકો, તમારે એક્ઝામ આપવી હોય તો એની એક્ઝામ આપી શકો, એના સર્ટિના આધારે તમે કોઈ સ્કૂલમાં જોબ કરી શકો, તમારા પોતાના ક્લાસીસ ખોલી શકો, આટલો ફાયદો થાય, બરાબર છે. હવે આપણે આ સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે, હવે હું તમને વગાડીને બતાવું છું ધીમે ધીમે. ફક્ત બે લાઈન તમને આવડી જાય એટલે આખું સોંગ, તમે જે બે સ્ક્રીનશોટ લીધા તમને ખૂબ લાંબુ લાગતું હશે ગીત, પણ હું જે રીતના સમજાવીને બતાવું છું એ રીતના તમે તૈયાર કરશો તો ફક્ત બે લાઈનમાં આખું ગીત પતી જાય છે. સુરત એક જ સ્વરૂપ પર બે અક્ષર છે, રા માટે બે અક્ષરો છે, લી માટે પણ એના જુઓ સુરત આ રીતના, મન કી મન એક જ સ્વરૂપ, મન તું મન તું કા લી કા માટે બે, લી માટે પણ બે, ઓ સા ઓ નખરે ઓ નખરે આ ત્રણ સ્વર ઉપર જ આખું ગીત છે, અને સેમ ટુ સેમ તમે જુઓ કેટલા સ્વરો સેમ ટુ સેમ આયા દરેક શબ્દમાં જુઓ. આટલો ટુકડો ત્રણ વાર વાગે છે અલગ અલગ શબ્દોમાં, સુરત નિરાલી આવી ગયું, એનો આવ્યો ઓ નખરે વાલી, બરાબર. તો આ એક જ ટુકડો ત્રણ વાર અલગ અલગ રીતે, આ ખાસ ધ્યાન રાખજો. હવે નખરા તેરા હે અનમોલ, આ આખી લાઈન બે વાર લાઈન કેવી રીતના, બરાબર. અહીંયા ઉભા રહ્યા છે, મેં એ વસ્તુ આમાં નોટેશનમાં લખી નથી. પહેલી વાર જયારે આપણે ઠેરાવ કરીશું તો અહીંયા ફરીથી જોઈ લો, પછી બીજી વાર એનું એ સુરત એ નોટેશન પ્રમાણે. હવે નખરા તેરા હે અનમોલ, નખરા એક જ સ્વર પર, નખરા તેરા હે એક જ સ્વર પર, નખરા તેરા હે અન અન જો અ ન અ સા નિ સા અ ન મોલ એક જ સ્વર મોલ મોલ, બરાબર. તો નખરા તેરા હે અનમોલ આ રીતના લેવા, હે કલા કવા કાટ હે
કાલા તવા કાટ 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 ઉપર ગ બાકી કસ ઉપર હે કાલા તવા કાટ ખાયેગા સચ્ચે બોલ બરાબર એ બે વાર લેવાની હે કાલા તવા કાટ ખાયેગા સચ્ચે બોલ હવે હે કાલ અરે સોરી હજી એક વાર ત્રીજી વાર લેવાની છે હે કાલા કવા કાટ ખાયેગા હે કાલા કવા કાટ કાટ ખાયેગા સચ્ચે બોલ હે કાલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ આ બીજી વાર ને ત્રીજી વાર હે કાલા કવા કાટ ખાયેગા અહીંયા ઉપર આવું છું એ મેં નોટેશનમાં લો કમ્પ્લીટ લખેલું છે હવે હે કાલા એ સાવ ગણ હવે જો એક જ સ્વરૂપ રાખી લઈ હે કાલા હે કાલા હે કાલા 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 બીજી વાર હે કાલા હે કાલા હે કાલા 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 ત્રીજી વાર નું ગૌ પર હે કાલા હે કાલા હે કાલા 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 હે હે આ રીતના પગ હે હે કાલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ હે કાલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ હે કાલા કવા કાટ ખાયેગા આગળ આવી ગયું તો આપણે સ્થાયી તમે જોયું સ્થાયીમાં કેટલું ઇઝી છે ફક્ત બે લાઈન જ છે બાકી એક એક સ્વરૂપ ઠેરાવ આપીને ગાવાનું છે એ જ રીતના અંતરો પણ એ જ રીતના સેમ ટુ સેમ છે ખાલી શબ્દો બદલાય છે જોજો જોયું આપણે સ્થાયી સુરતની વાણી એના જેવું જાતિ બરોબર જો ધીમે ધીમે સ્થાયીની જેમ મેં જ રીતના નોટેશનમાં નથી લખ્યું કે અહીંયા પહેલો ઠેરાવ ક્યાં આવશે જુઓ અહીંયા ફરીથી ધ્યાન અરે અહીંયા ઉભું રહ્યા ઠેરાવ પછી પાછું ફરીથી એની લાઈન અરે જાતિ હે કલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ હે કલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ હે કલા કવા કાટ ખાયેગા હે કલા હે કલા હે કલા 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 હે કલા હે કલા હે કલા 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 હે કલા હે કલા હે કલા 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 હે કલા કવા કાટ ખાયેગા સચ્ચે બોલ હે કલા કવા કાટ ખાયેગા બરોબર સમજીને કરશો તો 50% મહેનત ઘટી જશે ફક્ત કોપી કરશો તો કોપી જેટલું જ આવડશે એટલે મેં જે રીતના સમજાવું છું એ સમજ તમારી દરેક ગીતમાં તમે એનો એ સમજનો ઉપયોગ કરજો તો તમને સ્વરજ્ઞાન નોટેશનથી પણ થઈ શકે છે આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો વોટ્સઅપમાં મને મેસેજ કરી શકો છો શેર તો તમે કરો જ છો અને કરજો તમારા સંબંધીઓને મિત્રોને અને એમને પણ પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરાવજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું ગુડ બાય ગુડ ડે